સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન છે અનંતાનુમંદી કશાય એટલે શું જે કર્મથી જીવને અનંત સંસારની આવક થાય તે અનતાનુબંધી જેનાથી સમ્યક દર્શન અટકે તે અનતાનુમંદી ક્રોધ અનંતાનુમંદી માન અનતાનુમંદી માયા અને અનતાનુમંતી લોભ એ ચાર અને ત્રણ દર્શન મોહનીની પ્રકૃતિ મિથ્યાત્મોહનીય મિશ્ર મોહિની અને સમકિત મોહિની એ ત્રણ એમ સાતે પ્રકૃતિ જ્યાં સુધી ક્ષયોપશમ ઉપશમ કે ક્ષય થતી નથી ત્યાં સુધી સમ્યક દ્રષ્ટિ થવું સંભવતું નથી આ સાત પ્રકૃતિ જેમ જેમ મંદતાને પામે તેમ તેમ સમ્યકત્વનો ઉદય થાય છે આ ગ્રંથથી આત્મા અનંત કાળથી ભરપૂર રહ્યો છે ઘણા કશાયો તે અનતાનુબંધી નહીં પણ માન્યતામાં ભૂલ તે અનતાનુબંધી છે સત્પુરુષ પ્રત્યે તેના માર્ગ પ્રત્યે પ્રેમ આવે ત્યારે અનંતાનુમંદી મંદ પડે છે જગતમાં સારા ગણાવવા માટે લોકલાજને માન આપીને પોતાનું કલ્યાણ થાય તેવા નિમિત્તો મેળવ્યા હોય તેથી પણ ડરતા રહેવું છુપાતા નાસ્તા ફરવું એ અનંતાનુમંદીનું કારણ જ્ઞાનીઓએ ગણ્યું છે લોકો શું કહેશે લોકોમાં ખોટું દેખાશે આ મુજબ લોકલાજ કલ્યાણમાં આડી આવે તે જ અનતાનુમંદી કશાય છે વળી કુળાચાર પ્રમાણે જે સાચું મેનું તે જ કશાય છે એમ ઉપદેશ છે એમાં ગોપાલદેવે બોધ્યું છે કુલ ધર્મને અને કરતા આવ્યા છે તે ક્રિયાને કેમ ત્યાગી શકાય એવો લોક ભય તે અનંતાનુમંતિ કશાયનો પ્રકાર છે એમ વચનામુ પાંચસો બાવીસમાં ગોપાલદેવ બોધ્યું છે જ્ઞાની જ્યારે સાચી વસ્તુ બોધે ત્યારે ક્રોધ ચડે દોષ બતાવે ત્યારે ભાવ આવે સાચા ધર્મ પ્રત્યે અભાવ થાય અણગમો થાય તે અનતાનુમંધી ક્રોધનું રૂપ છે જ્ઞાની સાચી વસ્તુ બતાવે ત્યારે એમ રહે કે હું પણ જાણું છું હું પણ સમજુ છું મને હવે બાદ નથી એવા ને એવા બફમમાં રહે તે અનંતાનુબંધી માન છે ઉપર ઉપરથી સારું દેખાડી જ્ઞાનીને છેતરી મારું કામ કરી જતો રહો તે જ્ઞાની કહે તે હું માનું છું સમજું છું સમજો ન હોય તો પણ આવા ભાવ તે અનતાનુંબંધી માયા છે જ્ઞાની પાસે સંસાર વિષયક વસ્તુઓ ઈચ્છે મોક્ષને બદલે ધર્મના ફળરૂપે મને સ્ત્રી પુત્ર ધન હોદ્દો અધિકાર કે દેવલોક પ્રાપ્ત થાય એમ ઈચ્છે તે મંદિર લોપ છે સદૈવ સદગુરુ અને સદ્ધર્મનો જે પ્રકારના આચરણથી દ્રોહ થાય અવજ્ઞા થાય વિમુખ ભાવ થાય અને અસદૈવ અસદગુરુ અને અસદ ધર્મનો આગ્રહ થાય તે સંબંધી કૃતકૃત્યતા માન્ય થાય તે મંદિર કશાયનું સ્વરૂપ કહ્યું છે એક અજ્ઞાનીને જ્ઞાની તરીકે સ્થાપે એટલે ગૌતમ ગંડર આદિની ન થાય એમ ભગવતી સૂત્રની શાખ આપી પૂજ્ય બ્રહ્મચારીજીએ મહામોનીય સ્થાનકના બત્રીસમા પુષ્પમાં પ્રજ્ઞબોધમાં જણાવ્યું છે પરમબોધે પણ વચનામુ ચારસો ઓગણસાઠમાં બોધ્યું કે પરમાર્થને નામે ભ્રાંતિગત પરિણામે અસદ દેવ અસદ ગુરુ અને અસદ ધર્મને જે ભજે છે અને અપરમાર્થને પરમાર્થ માની આગ્રહે ભજ્યા કરે તે પરમાર્થ જ્ઞાની પ્રત્યે દેવ પ્રત્યે ધર્મ પ્રત્યે નિરાદર છે એમ કહેવામાં ઘણું કરી યથાર્થ છે વળી આ પ્રકારનું આચરણ તે સદગુરુ સદ્દેવ અને સદ્ધર્મ પ્રત્યે અસદગુરુ આદિના આગ્રહથી માઠા બોધથી આછાત્મય ઉપેક્ષાએ પ્રવર્તે સંભવ છે આવા માઠા સંઘથી પોતાની સંસારવાસના પરિચ્છેદ નહીં થતી હોવા છતાં તે પરિચ્છેદમાં નહીં પરમાત્મ પ્રત્યે ઉપેક્ષક રહે છે એ જ અનતાનુમંતી ક્રોધ માન માયા અને લોભનો પ્રકાર છે પુરુષાર્થ થઈ શકે છતાં ન કરે અને મિથ્યા જ્ઞાનથી જ્ઞાન દશા માની ભોગાધિકમાં પ્રવર્તન કરે એ પણ અનંતાનુમંદી કશાય છે કોઈ પાંચ વિષય આકાર એવા કર્મ જ્ઞાનને વિશે ઉદયમાં દેખી તેવો ભાવ પોતે આરાધે તો તે પણ અનતાનુમંદી કશાય છે જ્ઞાનીનું તો એ ભોગવલી કર્મ છે જ્ઞાની જાણે છે અને આ જીવને તો મહામોહનીય વર્તે છે પૂજ્યશ્રી સૌભાગભાઈ કહે છે કાળથી જીવને ગાંઠ પડી ગઈ છે કે વર્તમાન જ્ઞાનીનું માનવું નહીં અને ભૂતકાળના એટલે પૂર્વે થઈ ગયેલા જ્ઞાનીને માનવા અને જ્યાં સુધી આવીને આવી બુદ્ધિ રહેશે ત્યાં સુધી જન્મ મરણ છૂટશે નહીં પૂજ્ય શ્રી કહે છે અહીં સરોવરનું મીઠું જળ છોડી પૂર્વે અહીં મહાસાગર હતો તેનું વર્ણન કરતા જેવું તરસ્યો જ રહી ગયો જ રહી જવાનો પૂજ્ય પ્રભુસિંહજી કહે છે પરમકુવદેવને ભજતા બધા જ્ઞાનીઓ તીર્થંકરો અને કેવળીઓ વગેરે આવી ગયા પૂજ્ય બ્રહ્મચારીજીને તો પરમકુલ દેવ જ પરમાત્મા ભસ્યા એટલે કહેતા હજુ પરમ કુવાલદેવમાં પરમેશ્વર બુદ્ધિ નથી આવી એટલે જ્યાં ત્યાં માથા ભરાઈ જાય છે અને જીવને ગોળ ખોળની પરીક્ષા નથી એક ભાઈ પરમ કુવાલદેવને અનંતાનુમંદીનું સ્વરૂપ પૂછે છે તેઓને તેના ભાવ અને મનની વાત જાણનાર પરમ કુવાલદેવ કહે છે કે અનંતાનુમંતિ મોળી પડે પછી અનંતાનુમંદીનું સ્વરૂપ સમજાય છે હમણાં વિશે અને કશાય જીતે સદાચાર સેવે એટલે ધીરે ધીરે આગળ ઉપર બધું સમજાશે અને છેવટે પૂજ્ય બ્રહ્મચારીએ તો બોધ્યું કે શાસ્ત્રીય અર્થો આપણી સમાજમાં આવે કે ન આવે પણ ભાવ પ્રમાણે અંતરંગમાં બધું થયા જ કરે છે અને અનંતાનુમંદી ગઈ શાંતિ પણ જીવ વેચશે અને ત્યારે જ પરમ કુલદેવ પ્રત્યે અહોભવ છે ખરું ઓળખાણ થતાં પ્રેમ આવશે કહે છે ભક્તિભલી ભગવાન તમારી સૌ સાધનનો સાર પ્રેમ પ્રમાણે પ્રભુ પ્રગટાવે મોક્ષ તણે નહીં વાર અતિ આનંદકારી નામ તમારું નાથ ભાવરોગના વૈદ્ય રાજેશ્વર ભાવોરોગ્ન વૈદ્ય રાજેશ્વર ભાવ ભાવૌશત્વુજ ભક્તિ હે રાજ ભાવ ઔષ્ધત્જ ભક્તિ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ